પતિના મોત બાદ પત્નીને મળવાપાત્ર પેન્શન મંજૂર કરવાના અવેજ પેટે 20,000 રૂપિયાની લાંચની રકમ માંગનાર મેનેજરના એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયો હતો. કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરી લાલ દરવાજા ખાતેની ઓફિસમાં જ મેનેજરે લાંચની રકમ 20,000 લેતા ઝડપાતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. અડેજણમાં આવેલા શાંતિ વિલા એપાર્ટમેન્ટમાં રહેતા વિરેન્દ્રસિંહ ઉમરાવસિંહ પાલ કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરી લાલ દરવાજા ખાતેની ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેઓએ ફરિયાદીના પિતા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા અને કંપની તરફથી ફરિયાદીના પિતાજીનો કર્મચારી વીમો લેવામાં આવેલ હતો અને ફરજ દરમિયાન રોડ અકસ્માતમાં ફરિયાદીના પિતાજીનું અવસાન થયું હતું, જેથી મૃતકના પત્નીને મળવાપાત્ર પેન્શન મંજૂર કરવાના અવેજ પેટે ફરિયાદી પાસેથી 20,000ની લાંચ મંગાઈ હતી, જે રકમ આજે લાલ દરવાજા ખાતેની કચેરીમાં જ મેનેજરે સ્વીકારી હતી. ફરિયાદીએ અગાઉથી જ એસીબીને જાણ કરી દીધી હોવાથી મેનેજર વિરેન્દ્રસિંહ ઉમરાવસિંહ પાલને 20,000ની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા હતા. એસીબીની ટ્રેમ્પને કારણે મેનેજરનો પસીનો છૂટી ગયો હતો અને બચવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. અચ્છા, એક ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી અને એમણે એવી રજૂઆત કરેલી હતી કે એમના ફાધર હતા એ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા અને એ કંપની મારફતે એમનો એક વીમો લેવામાં આવેલો હતો. હવે આ જે ફરિયાદીના જે ફાધર હતા એ ડિસેમ્બર 2019માં રોડ એક્સિડન્ટમાં એમનું અવસાન થયેલું હતું, જેથી જે આ વીમો આ કંપની પાસેથી કંપનીએ જે લેવડાયેલો હતો એ અનુસંધાને કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરીમાં જઈ અને પેપર સબમિટ કરી અને જે ફરિયાદીએ છે એ આ કામના આરોપી એનું નામ છે વિરેન્દ્રસિંહ ઉમરાવસિંહ પાલ, એ મેનેજર તરીકેનો હોદ્દો ધરાવે છે કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરી સુરત ખાતે, એમની પાસે પેપર સબમિટ કરાયા, ફાઇલ સબમિટ કરાઈ અને એમને જે મળવાપાત્ર જે પેન્શન હતું, કારણ કે આમાં ફરિયાદીના મધરનું નોમિની તરીકે નામ હતું એટલે જે મળવાપાત્ર પેન્શન હતું એ બાબતમાં રજૂઆત કરી, તો આ કામના આરોપીએ એમની ફાઇલ ક્લિયર કરવા માટે 20,000ની ગેરકાયદેસર લાંચની ડિમાન્ડ કરી. એ અનુસંધાને એસીબીમાં ફરિયાદીએ આ તેઓની ફરિયાદ જાહેર કરી. ફરિયાદ આધારે નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સરવૈયા અને શ્રી પટેલે એસીબીના સ્ટાફ સાથે એક લાંચના છટકાનું આયોજન કર્યું. લાંચના છટકા દરમિયાન આરોપી ફરિયાદી પાસેથી લાંચની રકમની માગણી કરી અને સ્વીકારતા રેડ હેન્ડેડ પકડાઈ ગયેલો છે. હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે. અકસ્માતમાં પિતાના મૃત્યુ બાદ માતાને પેન્શન મળે તે માટે અરજી કરનાર ફરિયાદી પાસે 20,000ની લાંચ માંગતા આખરે એસીબીનો ફરિયાદીએ સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકું ગોઠવીને લાંચિયાને ઝડપી પાડતા અન્ય લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.